ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ખેડૂત દ્વારા પંદર માસની કઠોર મહેનત બાદ વાવેતર કરવામાં આવેલા પપૈયાના પાકને વિનાશક વાવાઝોડાએ ભોગ ભેગું કરી નાખતા ખેડૂતને આઠ લાખની આર્થિક નુકસાની ઉપરાંત કાળી મજૂરી વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતના વલોપાતથી કઠણ કાળજાનો માનવી પણ પીગળી જાય તેવી દશા ઉભી થવા પામી છે પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા યોગેશભાઈ ગોંડલિયા દ્વારા આશરે પંદર મહિના પહેલા તાઇવાનનું સાતસો નંબરનું પપૈયાના બિયારણનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પપૈયાનો પાક ઉતારવા ઉપર આવ્યો ત્યાં જ વિનાશક વાવાઝોડાએ ખેડૂતના સ્વપ્નને રોડી નાખ્યું છે સત્તર વીઘામાં વાવવામાં આવેલા પપૈયાના પાકમાંથી આશરે દસ હજાર જેટલા છોડને વિનાશ નાશક ભો ભોભેગુ કરી નાખતા આઠ લાખનું આર્થિક નુકસાન ઉપરાંત પંદર માસની કઠોર મહેનત જમીન દોસ્ત થવા પામી છે આમ સુલતાનપુર યોગેશ ભાનંદભાઈ ગોંડલિયા એ પોપિયાનું વાવેતર કરેલું છે પંદર વીઘાનું વાવેતર કરેલું છે પંદર મહિના થયા મારે આ તોકતે વાવાઝોડામાં નુકસાની બહુ થયેલ છે સાત આઠ લાખનું નુકસાનનું છે આમાં સરકાર થોડી ઘણી સહાય કરે તો એવી આપણી માંગણી છે ઓકે જય હિન્દ હું ગોંડલ ઘનશ્યામ જાદવભાઈ ગામ સુલતાનપુર તાલુકા જિલ્લો રાજકોટ વાવાઝોડું આવ્યું એમાં મારું પાક તદ્દન નિષ્ફોટ કાચા પાકા બધા પપૈયા ખરી ગયા છે અને હવે અત્યારે ખેડૂતોને હાલ હાવ બેહાલ થઈ ગઈ એક તો ખાતરનો ભાવ આતે કાંઈ મજૂર મળતા નથી મજૂરી મળે તો એ પાંચસો સાતસો રૂપિયા કે કાચા પપૈયા કોઈ લેવા તૈયાર નથી કારણ કે લોકડાઉન છે એટલે પાકા પાકા પપૈયા ખરી ગયા એનો કંઈ ઉપયોગ છે ને પંદર સત્તર વીઘા અમારે પૂરેપૂરું નિષ્ફળ ગયું છે આમાં કાંઈક સરકાર ગુજરાત સરકાર રાજ્ય સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કાંઈ અમને સહયોગ કરે તો વધુ સારું બાકી તો અમે આમ ખેડૂતો આ ઓલરેડી મરી ગયેલા જ છે તો ઓલા સહાય કરશે તો અમે થોડુંક વધારે ઓલું ફાયદો અમને કંઈક થાય ના હાઉ મરી ગયેલા છે અને પાંચથી સાત લાખનું આમાં અમારે નુકસાન છે તો કંઈક સહાય કરે તો વધુ સારું જય હિન્દ